કોઈ ચમત્કાર થવાની રાહ ન જોશો, સૌથી મોટો ચમત્કાર જીવન પોતે જ છે. જીવન એક અનેક સ્તરવાળો ચમત્કાર છે. જો તમે ખોજ કરવા તૈયાર હોવ, જો તમે અહીંયા 1000 વર્ષ જીવો તો પણ તમે જોશો, જો તમે એક ચમત્કારની છાલ ઉતારો તો ત્યાં બીજો છે, બીજાની ઉતારો તો ત્યાં ત્રીજો છે. ચમત્કારોના અનંત સ્તરો છે. હવે ચમત્કાર શું છે? બધું જ. એક નાનકડું બીજ એક મોટું વૃક્ષ બની જાય છે. શું આ ચમત્કાર નથી? હવે તમે પોતે આપણા બધાના કંજૂસ માતા પિતાએ આપણને એક એક કોષ આપેલો, લાખો કોષ નહીં, બંનેનો એક એક કોષ. અને જુઓ આપણે કેવા બની ગયા છીએ. શું આ ચમત્કાર નથી? મને એક એવી વસ્તુ બતાવો જે ચમત્કાર નથી. તે ગંદકી જે તમે મૂળોમાં નાખો છો તે ફૂલની સુગંધ બની જાય છે, તો બધું જ એક ચમત્કાર છે. આ તે વસ્તુઓ છે જે તમે જોઈ શકો છો. ચમત્કારના ઘણા બધા સ્તરો છે. જો તમે જીવન અને તેના અનેક સ્તરોની છાલ ઉતારવા તૈયાર હોવ તો તમારું આખું જીવન ફક્ત એક ચમત્કાર નહીં પણ ચમત્કારોની એક અંતહીન શ્રેણી બની જશે. અને ચમત્કારનો અર્થ છે, તમારી પાસે તેની કોઈ સમજૂતી નથી પણ તમે જાણો છો કે તે થાય છે, તે એક ચમત્કાર છે. તમારી પાસે તમારા અસ્તિત્વ માટે કોઈ સમજૂતી નથી, તમારી પાસે કશાના માટે કોઈ સમજૂતી નથી. આપણે બસ કેટલીક વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરીએ છીએ પણ મૂળભૂત રીતે તમારી પાસે કોઈ સંકેત, કોઈ સમજૂતી નથી કે આપણે અહીંયા એક નાનકડા માટીના ગોળા ઉપર કેમ બેઠા છીએ, જેને પૃથ્વી કહે છે. અને આ બધી વસ્તુઓ કરી રહ્યા છીએ જ્યારે તે પોતાની ધરી ઉપર અંતરિક્ષમાં ફરી રહી છે. આને ચમત્કાર કહે છે. આપણું અસ્તિત્વ એક ચમત્કાર છે. જો તમારી પાસે ધ્યાન આપવાની અને સામેલ થવાની જરૂરી તીવ્રતા હોય તો તમે ચમત્કારોના ઘણા સ્તરોને ભેદી શકશો, નહીં તો ઓછામાં ઓછું આ એક સહજ ચમત્કારનો આનંદ માણો. જે ખોરાક તમે ખાઓ છો, જો તમે એક કેરી ખાઓ તે તમારી જેવી દેખાતી નથી, તેની સુગંધ તમારા જેવી નથી, અવાજ તમારા જેવો નથી, પણ જો તમે તેને ખાઓ છો તો તે તમારું શરીર બની જાય છે. આ ચમત્કારનો આનંદ માણો. જે શ્વાસ લો છો, જે ખોરાક ખાઓ છો, જે પાણી પીઓ છો, બસ ઓછામાં ઓછું આ સ્તરના ચમત્કારનો આનંદ માણો. પણ જો તમે જરૂરી એવું ધ્યાન આપવા તૈયાર હોવ, તેની અંદર ભાગીદારીની તીવ્રતા સાથે, તો તમે ચમત્કારોના ઘણા બધા સ્તર જાણી શકશો. તમે આ જીવનની પરમ પ્રકૃતિ જે સૌથી મોટો ચમત્કાર છે તેને જાણો તેવી કામના.